पूर्व विधानसभा सीट पर थी कंचन जरीवाला जे आम आदमी पार्टी ना कैंडिडेट था एमने उम्मेदवारी पत्रक पाछो खेची लीधो हतो। त्यार बाद जे कंचन जरीवाला साथे डमी कैंडिडेट तरीके था सलीम भाई मुलतानी एमने पण एमनो हवे जे उम्मेदवारी पत्रक छे पाछो खेची लीधो छे। अने कारण शू छे आपणे सलीम मुलतानी आपणी साथे छे जे डमी कैंडिडेट रह्या छे कंचन जरीवाला। सलीम भाई आ जे उम्मेदवारी पत्रक पाछो खेचवानो कारण शू रह्यो छे? भाई 159 विधानसभामां जे उम्मेदवार कंचनभाई जरीवाला हता तेमे तेमनुं उम्मेदवारी पत्रक पाछू खेंची लीधुं छे। ચૂંટણી આયોગના નિયમ મુજબ જો ઉમેદવારનું ફોર્મ ટેકનિકલી રિજેક્ટ થાય તો ડમી ઉમેદવાર સીધેસીધા ઉમેદવાર તરીકે જાહેર થાય, પરંતુ તેમણે એમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું એટલે ઉમેદવાર અને ડમી ઉમેદવાર બંનેનું ફોર્મ રદ થઈ અને ડમી ઉમેદવાર સીધા અપક્ષમાં જતા રહે, એટલે અપક્ષ તરીકે જ્યારે હું જો ચૂંટણી લડું બરાબર છે તો મને ઝાડુનું ચિહ્ન ના મળે, જે ચૂંટણી આયોગના તરફથી જે ચિહ્ન આપવામાં આવે તેમાંથી એક સિલેક્ટ કરી અને તેના ઉપર મારે ઇલેક્શન લડવું પડે। પણ પાર્ટીના શીર્ષ નેતૃત્વની છેલ્લા 1.5 દિવસથી જે મિટિંગ ચાલતી હતી એમાં ગઈકાલે લગભગ 12:30-1 વાગ્યાના દરમિયાન મહેન્દ્રભાઈ નાવડિયા જે શહેર પ્રમુખ એમનો મારી પર ફોન આવ્યો, એમણે કહ્યું કે ભાઈ આપણા વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી તમને મળવા માંગે છે, અને કાર્યાલય પર મને બોલાવ્યો અને ત્યાં એવું મને કહેવામાં આવ્યું ધર્મેશભાઈ ભંડેરી દ્વારા કે ભાઈ શીર્ષ નેતૃત્વ આપણને એવું જાણ કરવામાં આવ્યું છે કે આપણે આ અપક્ષ તરીકે ઇલેક્શન લડવાનું રહેતું નથી। પછી તેમની સાથે હું દિનેશભાઈ કાછડિયા અને ધર્મેશ ભંડેરી આરો સાહેબની ઓફિસ પર ગયા અને ત્યાં જઈને પછી મેં મારું જે ડમી ઉમેદવાર તરીકે જે મેં ફોર્મ ભર્યું હતું તે મેં ફોર્મ પરત ખેંચી લીધું છે। સલીમભાઈ ફોર્મ પરત ખેંચી લીધું છે, હવે જે કેન્ડિડેટ કંચન જરીવાલા જેને આપ ડમી કેન્ડિડેટ હતા, આપ એની સાથે બી રહેતા હતા, ચૂંટણી પ્રચારમાં હતા, તો એ વિશે શું કહેશો? કંચન જરીવાલાએ આ કેમ કર્યું હશે, શું કહેશો? અમે જ્યાં સુધી ચૂંટણી પ્રચારમાં હું તેમની સાથે જ રહેતો હતો અને તમામ પ્રકારનો પ્રચાર મારા થકી જ થતો હતો, પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા 3-4 દિવસથી તેમનું કંઈક મોરલ ડાઉન હતું, તેમના એક્સાઇટમેન્ટમાં થોડો ફેશિયલ એક્સાઇટમેન્ટમાં થોડો ફરક દેખાતો હતો, તો મને એવું લાગ્યું કે આ થોડા નર્વસ છે, તો મેં એમને કહ્યું કે તમે ઉપર જઈ શીર્ષ નેતૃત્વ સાથે વાત કરો, તમારે શું ડિસિઝન લેવું છે, તો તેમણે કહ્યું કે ના મને કોઈ તકલીફ નથી, હું ઇલેક્શન લડવા માગું છું અને ફૂલ ફ્લેશમાં લડવા માગું છું અને મારી પૈસા ખર્ચવાની પણ તાકાત છે, 50 લાખ સુધી હું ખર્ચી શકું છું। મેં કહ્યું ઠીક છે તો કંઈ વાંધો નહીં, અને અચાનક જ કોઈના દબાણમાં આવીને અથવા પોતાની રીતના જે કંઈ થયું જે આપણે વિડીયો થકી જોઈ રહ્યા છીએ અને તે પોતે આવી અને પોલીસ સિક્યોરિટીમાં અને ભાજપના ગુંડાઓ સાથે આવી અને પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું। તો એવું કહ્યું છે મીડિયાને કે ભાઈ જ્યારે ચૂંટણી પ્રચારમાં જતા હતા લોકો, સમાજના લોકો, મતદાતાઓ એવું કહી રહ્યા હતા કે તમે રાષ્ટ્ર વિરોધી પાર્ટી, ગુજરાત વિરોધી પાર્ટી સાથે ચૂંટણી લડી રહ્યા છો એટલા માટે તમને મત નહીં મળે, એમાં કેટલી સચ્ચાઈ છે? ના ના, બિલકુલ ખોટી વાત છે, કેમ કે છેલ્લા 2012થી હું ફાઉન્ડર મેમ્બર છું આમ આદમી પાર્ટીનો ગુજરાતનો, અને હું સતત એમની સાથે પ્રચારમાં રહેતો હતો અને હું પોતે પ્રચાર કરતો હતો, એ ફક્ત ઉમેદવાર તરીકે હાથ જોડતા હતા બધાની સામે કે વોટ મને આપજો, પણ કોઈપણ જગ્યાએથી એવું એલિગેશન આમ આદમી પાર્ટીના ઉપર નથી આવ્યું કે દેશ વિરોધી પાર્ટી છે કે દેશદ્રોહી કે રાજદ્રોહી પાર્ટી છે। અને આ 159 વિધાનસભા એક એવી વિધાનસભા છે જે અમારા તમામ જાંબાજ કાર્યકર્તાઓ, પદાધિકારીઓએ રાત દિવસ મહેનત કરીને તેને ઊભી કરી છે, અને અહીંયા 100% નહીં પણ 110% આમ આદમી પાર્ટી જીતી શકે તેવા એંધાણ હતા। એ ક્યારથી આમ આદમી પાર્ટીમાં એક્ટિવ હતા? કંચનભાઈ જરીવાળા છેલ્લા 1 વર્ષથી આમ આદમી પાર્ટીમાં એક્ટિવ હતા। હવે જે ફોર્મ વિડ્રો કર્યા પછી આ એલિગેશન કરવાનો મતલબ શું કે લોકો એવું કહી રહ્યા હતા રાષ્ટ્ર વિરોધી, ગુજરાત વિરોધી છે, એની પાછળનો હેતુ શું લાગે? ભાઈ એ તો પોતે કંચનભાઈ જ જાણી શકે છે કે ભાઈ એમના સ્ટેટમેન્ટ કેમ ચેન્જ થયા, ને આપ જોઈ શકો છો કે દરેક એમના ઘરે જઈને દરેક મીડિયાએ એમના ઇન્ટરવ્યૂ લીધા છે અને તેમના ઇન્ટરવ્યૂમાં મેં સાંભળ્યું છે અને લોકોએ, જનતાએ પણ સાંભળ્યું છે કે દરેક જગ્યાએ દરેક મીડિયાની સમક્ષ તેમણે અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યું છે, પહેલે ફેમિલીનું સ્ટેટમેન્ટ આપ્યું છે, પછી જનતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે, પછી સંગઠન મંત્રીનું પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે તે લોકોએ અમારો સાથ છોડી દીધો હતો, પણ સંગઠન મંત્રી અને સહસંગઠન મંત્રી અને તમામ લોકો એમની પાસે આવતા હતા, બેસતા હતા, તેમની સાથે ચર્ચા કરતા હતા કે કેવી રીતના કામ કરવું છે, પછી એમના સ્ટેટમેન્ટ આ રીતના અલગ અલગ આવવાથી કંઈક ને કંઈક શકનો આધાર બને છે।
આપને ક્યારે એવું લાગ્યું કે જેમને પાર્ટી એક વર્ષથી પાર્ટીમાં એક્ટિવ રહ્યા અને ઉમેદવારી પત્રક ભર્યું, પાસ થયું, પછી છેલ્લે વિડ્રો કરે છે, આપ કન્ટિન્યુ એની સાથે રહ્યા, આપને ક્યારેક એવું લાગ્યું કે આ જે ફોર્મ વિડ્રો કરી લેશે? ના, બિલકુલ કોઈ પણ પ્રકારની એવી મારી પાસે કોઈ જાણકારી નથી. પણ છેલ્લા 4-5 દિવસથી થોડો ચહેરો એમનો માયુસ હતો, એટલે મને થોડું એવું લાગ્યું કે ભાઈ કંચનભાઈ શું છે, તમે ડિપ્રેશનમાં છો, કંઈ પ્રોબ્લેમમાં છો, તમે મને જણાવો. તો કે ના ના સલીમભાઈ, કોઈ પ્રોબ્લેમમાં નથી, હું થાકી ગયો છું, મને ખૂબ થાક લાગે છે, એટલે છે ને થોડો મારો ચહેરો ઉતરી ગયો છે. તો મેં કીધું કોઈ ડિપ્રેશન હોય તો તમે મને જણાવો, તો આપણે શીર્ષ નેતૃત્વને વાત કરીએ. તો કે ના ભાઈ, એવું કંઈ નથી, આપણે ઇલેક્શન લડવાનું છે અને ફૂલ ફ્લેશમાં લડવાનું છે, હું પૈસા ખર્ચવા માટે પણ તૈયાર છું. મને ત્યાં સુધીનું એમ સ્ટેટમેન્ટ આપ્યું હતું. કંચન જરીવાલાના ડિસિઝનથી આ પૂર્વ વિધાનસભાના જે આપણે પાર્ટીના તમારા પાર્ટીના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, એના ઉપર કેટલું અસર પડે? જો ખરેખર કંચનભાઈએ જે ડિસિઝન લીધું તે પાર્ટી માટે પણ ખૂબ નુકસાનકારક છે, અને ખાસ કરીને 159ની જનતા ખૂબ દુઃખી થઈ છે અને ખૂબ નારાજ થઈ ગઈ છે કંચનભાઈ જરીવાળા ઉપર. અને અમારા જે કાર્યકર્તાઓ જે રાત દિવસથી વર્ષોથી મહેનત કરી અને આ વિધાનસભાને જે ઊભી કરી અને જીતવાના જે ચાન્સીસ બનાવ્યા, જે એક માહોલ ઊભો કરી દીધો આમ આદમી પાર્ટીનો, જે ગુજરાતમાં બીજા ક્રમે જેટલી મહેનત કરીને આ વિધાનસભા બીજા ક્રમે આવતી હતી કે ભાઈ આ વિધાનસભામાં સૌથી વધારે મહેનત હોય તો કાર્યકર્તાની, તો એ મહેનત પર પાણી ફેરવી નાખ્યું કંચનભાઈએ અને અમારા કાર્યકર્તાઓના મોરલ ડાઉન થઈ ગયા અને ખૂબ જ આક્રોશ છે અમારા કાર્યકર્તાઓને કંચન જરીવાળા પ્રત્યે. દુઃખી કેટલા છે? આક્રોશ તો છે, દુઃખ ખરો, કેમ કે વિધાનસભા ચૂંટણીના સમયે ફોર્મ પાસ થાય અને પછી વિડ્રો કરે છે, દુઃખી કેટલા છે? જો દુઃખ જ્યારે પોતાને દરેક સંગઠન મંત્રી મંત્રી અને અમારા કાર્યકર્તાઓને દુઃખ હોય ત્યારે જ આક્રોશ આવે. જ્યારે દુઃખ થતું હોય ને દિલમાં ત્યારે જ આક્રોશ આવે, એટલે દુઃખ થયું છે તો જ આક્રોશ આવ્યો છે. એટલે દુઃખ પણ છે અને આક્રોશ પણ છે બધામાં. હવે આ વિધાનસભાના કાર્યકર્તાઓ અને આપને જેવા લોકો શું કરશે? કેમ કે હવે તો કોઈ કેન્ડિડેટ રહ્યું નથી, આપ જમીનમાં હતા, અપક્ષ લડવાના નથી, તો હવે કેમ કે કાર્યકર્તાઓની એક પહોંચ હોય છે દરેક વિધાનસભા વિસ્તારને, વિધાનસભાની ચૂંટણી ચાલી, હવે શું કરશો? દરેક કાર્યકર્તાઓ અને જેટલા પદાધિકારીઓ છે અમે એક નિર્ણય પર આવીશું. આજે અમે મળીશું, બેઠક કરીશું અને અમારા આમ આદમી પાર્ટીના બીજી વિધાનસભાના જેટલા પણ ઉમેદવાર છે તેમની પાસે જઈ અને પૂરી તાકાતથી અમે તેમને જીતાડવાની કોશિશ કરીશું. તેમને સાથે મળીને અમે બધા મળીને કામ કરીશું અને અમે બીજી વિધાનસભાના અમારા ઉમેદવારને જીતાડીશું. સલીમભાઈ, વધુ એક પ્રશ્ન મગજમાં એ આવે છે કે કંચન જરીવાળાનો આ ડિસિઝન પૈસાના કારણે થયું, પ્રેશરના કારણે થયું, શું માનો છો? તે બાબતમાં તો પાર્ટી એ બાબતમાં એમના ઉપર ઇન્વેસ્ટિગેશન મૂકશે અને ક્યાંક ને ક્યાંક જો એમે ખોટું કર્યું હશે તો એ જાણકારી તો ગમે ત્યાંથી મળી જશે. પણ હું તમને એ નથી કહી શકતો કે એમે પૈસાના કારણે કર્યું હોય અથવા તો ધાક ધમકીના કારણે કર્યું હોય. પણ જે વિડીયો વાયરલ થયા છે આપણે જોઈ રહ્યા છે, લગાતાર આખું ગુજરાત જોઈ રહ્યું છે, નેશનલ લેવલ પર ટીવી ન્યૂઝથી જે વિડીયો જઈ રહ્યા છે તેના પરથી આપણને ચોક્કસ માહિતી મળે છે કે કંઈક ને કંઈક પ્રેશર અને ધાક ધમકીથી પોતાનું પોતે ડિસિઝન ચેન્જ કરી અને ફોર્મ પરત ખેંચ્યું હોય. તો બિલકુલ આ હતા સલીમભાઈ મુલતાની, જે આમ આદમી પાર્ટીના સુરતની પૂર્વ વિધાનસભા ઉપરથી ડમી કેન્ડિડેટ હતા. હવે કંચન જરીવાલાએ એનો ફોર્મ વિડ્રો કર્યો છે, ત્યાર પછી એમનો જે ડમી કેન્ડિડેટ તરીકે તેમણે પણ એનો ફોર્મ વિડ્રો કરી લીધો છે અને હવે કેન્ડિડેટ વિહીન પાર્ટી જે વિધાનસભા સુરતની પૂર્વ વિધાનસભામાં થઈ ગયો, કોઈ કેન્ડિડેટ નથી, કોઈ ચૂંટણી નથી લડી રહ્યો, એટલા માટે હવે આ લોકો બીજી વિધાનસભાઓમાં કઈ રીતે કામ કરશે એના માટે પાર્ટી સાથે બેઠક કરશે, ડિસિઝન જે આવશે ત્યાર એ રીતે કામ કરશે. અને બીજી વસ્તુ જે મહત્વપૂર્ણ વાત કરી છે કે કંચન જરીવાળાએ જે ચૂંટણી પ્રચાર દરમિયાન એવો આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની ગુજરાત વિરોધી આમ આદમી પાર્ટી છે, દેશ વિરોધી આમ આદમી પાર્ટી, એટલા માટે એ ફોર્મ વિડ્રો કરે છે. સલીમ મુલતાની એકદમ સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના ક્યારેય બની ન હતી, કેમ કે ચૂંટણી પ્રચાર પણ સાથે રહેતા હતા, એક વર્ષ જ્યારે આમ આદમી પાર્ટી થયા હતા કંચન જરીવાલા ત્યારથી એમની સાથે જ રહેતા, એવી કોઈ ઘટના બની લે કંચન જરીવાલાએ ક્યાંક ખોટું બોલી રહ્યા છે, સ્પષ્ટપણે કહી રહ્યા છે. સંજય સિંહ રાઠોડ, સુરત, ગુજરાત તરફ.